ઉપલેટામાં સિંચાઈ કચેરીના તાળાબંધીના કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયા તેમજ જવાહર ચાવડાની અટકાયત. ઉપલેટા સિંચાઈ કચેરીને તાળાબંધીનો કાર્યક્રમ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. સંખ્યાબંધ ખેડૂતો સહિત ધારાસભ્ય લલિત વસોયા તેમજ ધારાસભ્ય જવાહર ચાવડાની આગેવાનીમાં સિંચાઈ કચેરીને તાળાબંધી ના કરવાના આ કાર્યક્રમને સરકાર દ્વારા અટકાયત કરી બંને ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી અને કોંગ્રેસના આ કાર્યક્રમને વિફળ બનાવવામાં આવ્યો. નાકાભાઈ ડાંગર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, આજે ઉપલેટા તાલુકા અને ધોરાજી માણાવદર વિસ્તારના જે ભાદર સિંચાઈ બે યોજના છે એમાંથી જે ખેડૂતોને પાણી આપવાની રવિ પાક માટેની જે વાત હતી એની અંદર ખેડૂતો પાસેથી 5 પાણીનું ફોર્મ ભરવામાં આવ્યું. ફોર્મમાં કબૂલાત નામું પણ છે, ખેડૂતોએ પાણી ન બગાડવું આ તે બીજું ત્રીજું કબૂલાત નામું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી સરકાર એ સરકારે ખેડૂતોને અધવચ્ચે મૂકી દેવાની પરિસ્થિતિ પેદા કરી છે. ખેડૂતોને 2 પાણી આપી અને સર્ક્યુલર બહાર પાડ્યો છે, પરિપત્ર બહાર પાડ્યો છે કે હવે બાકીનું રહેતું પાણી છે એ પોરબંદર અને બીજા વિસ્તારની અંદર પીવા માટેના પાણી રાખવા માટેનો અનામત જથ્થો સરકારે નક્કી કર્યો છે. ત્યારે આ ખેડૂતોની પરિસ્થિતિ ક્યાં જવું અને ક્યાં ન જવું, ખેડૂતોની આજ હાલત કફોડી થઈ ગઈ. જ્યારે આ વેદનાને વાચા આપવા માટે અમે સૌ સર્કિટ હાઉસ મુકામે કાલે અમે સૌ ખેડૂતોને સાથે રાખીને હમણાં અધિકારીઓને ચર્ચા કરવા માટેની મિટિંગ બોલાવેલી છે. મોટી સંખ્યામાં ખેડૂતો હાજર છે. ત્યારે સરકારની સીધી સૂચનાથી, રાજ્યના ગૃહ વિભાગની સીધી સૂચનાથી અહીંયા મોટી સંખ્યામાં પોલીસ તંત્રને ખડકી દેવામાં આવી. ઉપલેટાના જે ગામડેથી ખેડૂતો આવે છે એ ગામડાની મુખ્ય માર્ગોને એ નાકાઓને કોર્ડન કરી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા. ખેડૂતો ઉપર બળપ્રયોગ, ખેડૂતોને ઉપર માનસિક યાતનાઓ દબાણ કરવામાં આવે છે, ખેડૂતોને અહીંયા આવતા રોકવામાં આવે છે. ત્યારે હું આ સરકારને પૂછવા માંગુ છું કે ખેડૂતોની વેદનાને તમે શા માટે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટેની આ જે મિટિંગ છે અધિકારીઓને ચર્ચા કરવાની છે ત્યારે તમે શા માટે આ ખેડૂતોને રોકો છો? ખેડૂતોને આશ્વાસન સાત્વના આપવાને બદલે ખેડૂતોના જે આ જે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે એ નિર્ણયને ઉજાગર કરવા માટે અથવા તો એ નિર્ણયને કે આગળ લઈ જવા માટે એમાં નિરાકરણ લેવા માટે મિટિંગ કરવાની હોય અને આવી રીતે ખેડૂતોને રોકી દેવામાં આવે એ કેટલા છે વ્યાજબી છે? આગામી 22 તારીખના રોજ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ગુજરાત કોંગ્રેસના જેટલા ચૂંટાયેલા ધારાસભ્યો છે એને સાથે રાખી અમે એક અહિંસક આંદોલન કરવા માટેની પણ અમે અહીંથી ઝીમકી ઉચ્ચારીએ છીએ. જો અમે આ ખેડૂતોની પ્રશ્નોને વાચા નહીં મળે અને ખેડૂત પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો અમે 22 તારીખે આ કાર્યક્રમ યોજવા પણ જઈ રહ્યા છીએ. આજે અમારો કાર્યક્રમ ભાદર 2 ડેમનું પાણી જે ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો સરકારે વાયદો કર્યો હતો એના ફોર્મ ભરાઈ ગયા, 2 પણ આપી દીધા અને ત્યાર પછી વિજયભાઈ રૂપાણી વતીન તો નિર્ણય કરે કે આ પાણી છે એ પોરબંદરને પીવા માટે આપવાનું છે એટલે ખેડૂતોને આપવામાં નહીં આવે. અમારા વિસ્તારના કરોડો રૂપિયાનો ખર્ચ ખેડૂતોએ કર્યો છે અને મને નુકસાની જાય એમ છે. એટલા માટે જવાહરભાઈ અને અમે બધા સૌ આગેવાનોએ સાથે મળી અને આજે મિટિંગ રાખી હતી અને ત્યાર પછી ભાદર 2 સિંચાઈ યોજનાની જે ઓફિસ છે ત્યાં તાળાબંધીનો કાર્યક્રમ રાખ્યો હતો. પોલીસે આ કાર્યક્રમની મંજૂરી નહોતી આપી અને અમારી અટકાયત કરવામાં આવી હતી. 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી અમને બિન અધિકૃત રીતે પોલીસ સ્ટેશનની અંદર બેસાડી દેવામાં આવ્યા હતા. અનેક વખત પૂછવા છતાંય કે કઈ કલમ હેઠળ તમારી ધરપકડ કરી છે, શું કાર્યવાહી કરવાના છો, ધરપકડ કરવી હોય કે અટકાયત કરવી હોય તો અમારા સંબંધીને કે અમારા પરિવારને તમારે જાણ કરવી જોઈએ નિયમ અનુસાર. પોલીસે આ કોઈ કાર્યવાહી કરી નહોતી અને ફક્ત ખેડૂત જે અમારી સાથે ખેડૂતો હતા એ ખેડૂતોને ડરાવવા બિવરાવવા માટે અત્યાર સુધી બેસાડી રાખવામાં આવ્યા હતા અને છેલ્લે અમે સૌએ લાલ આંખ કરતા અમને મુક્ત કરવામાં આવ્યા છે. આગામી દિવસોની અંદર
એક બે દિવસની અંદર અમે વિધાનસભાના અધ્યક્ષને પણ આ અંગે પોલીસના વર્તન અંગે બંને ધારાસભ્યો ફરિયાદ કરવાના છીએ અને આગામી દિવસોની અંદર જ્યાં સુધી ભાદર બે ડેમનું પાણી મુક્ત ખેડૂતોને આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. અહીંયા બાવલા ચોકમાં તમામ ખેડૂતો ભેગા થયા અમારો વિરોધ નોંધાવશે અને સરકારને નિવેદન પત્ર આપવાના છે. આ અમારો ભવિષ્યનો પ્રોગ્રામ હકીકતમાં સરકારે જે પાણી અમને આપીને જે બંધ કર્યું છે એમને અધવચે ટીંગાડી આવી ગયા છે. પાણી આ પૂરું આપવાનું હતું અડધેથી મૂકી દે એના કારણે અમને ક્યાંય નથી. આ અમારો વાત કરવા માટે અમે આવ્યા હતા અને આજે અમને પકડીને પોલીસ સ્ટેશને પૂરી રાખવામાં આવ્યા છે. કારણ કોઈ હતું નહીં. 11 થી 5 એટલે 6 કલાક સુધી એક જગ્યાએ બેઠા રહ્યા અમે. ન અમે ખેડૂતને બીજી વાત કરી શક્યા, ન અમે ચૂંટણીનો પ્રચાર પાણી કરી શક્યા. ટૂંકમાં આ એનું લાગે છે એનો બે ગણતરી હશે એની કદાચ ચૂંટણીમાં પણ આપણે ન પહોંચીએ અને ખેડૂત ઉપયોગી ન થઈ શકે. અમારો ખેડૂતનો પ્રશ્ન છે અમે આ પાણી લઈને જ જંપીશું એવો નિર્ણય કરેલો છે. આ પાણી પોરબંદર લઈ જવાની વાત જે મુખ્યમંત્રીએ કરેલી છે તે હકીકતમાં સંપૂર્ણ ખોટી છે. ખોટી એટલે છે કે જે પાણી જ પીવા લાયક નથી એ જ્ઞાન નથી અને એની વાત કરે છે. અહીંથી પાઇપલાઈન પણ પોરબંદર જવા માટે નથી અને એ પાણી મૂકવાની વાત કરે છે. પીવા લાયક નથી અને પાઇપલાઈન નથી તો પાણી અમને શા માટે ન આપવું જોઈએ? અમને પાણી આપવું નથી ખેડૂતને હેરાન કરવા છે, પીવા લાયક પાણી નથી લઈ જવું એવું લાગે છે. શું 18 તારીખનો શું કાર્યક્રમ છે તમારો? અમે અમારો આ ભેટા થશો ખેડૂત મોટી સંખ્યામાં અને અમે તાકાતનો પરચો આપ્યો અને સરકારને અમે આવેદન પત્ર. સર, આજે જે ધોરાજીના ઉપલેટાના ધારાસભ્ય અને માણાવદરના ધારાસભ્ય બંને ધારાસભ્યોનો એવો આક્ષેપ છે કે અમે ખેડૂતોના પ્રશ્ને જે રેલી તાળાબંધી કરવા જઈ રહ્યા હતા તો પોલીસે અમને સવારથી સાંજ સુધી ગેરકાયદેસર ડિટેન કરી રાખ્યા. કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે અમારા કોઈ સગા સંબંધીઓને જાણ કર્યા વગર અમને ધરપકડ ગેરકાયદેસર ડિટેન કરી રાખ્યા છે. આના વિશે તમારે શું કહેવાનું સર? પોલીસ તરફથી આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નહોતી અને તાળાબંધી જેવા ગેરકાયદેસર કામ માટે તંત્રની મંજૂરી હોઈ પણ ન શકે. આ જ્યારે ખેડૂતો ભેગા થઈ અને તાળાબંધી કરવા માટે રવાના થયા ત્યારે પોલીસ તરફથી એ આવા કોઈ બનાવ ન બને એ માટેનો ડિટેન કરવામાં આવ્યા હતા. જીપીએ કલમ 68 મુજબ ડિટેન કર્યા હતા અને અવસર રીતે એમને મુક્ત કરવામાં આવ્યા છે. સર, આ બંને ધારાસભ્ય આગામી કાર્યક્રમ 18 તારીખે તે ધરણાનો એક કાર્યક્રમ છે અને આવેદનનો કાર્યક્રમ છે તો આ કાર્યક્રમની તમારા તરફથી મંજૂરી આપવામાં આવશે કે આજની જેમ જ તેની ડિટેન કરવામાં આવશે? સર, મંજૂરી માટે જે એપ્લિકેશન આવશે એમાં કેવા કાર્યક્રમ માટે મંજૂરી માંગી રહ્યા છે એ બાબતે પછી આગળથી વિચાર કરીશું.